આંગણે શ્રી લીંબોજ યુવા શક્તિ સંગઠન ગ્રુપ આયોજિત પાંચમો રાસોત્સવ, જો કે સમય બહુ થયો, મારે બહુ જાજુ ન કહેતા ટૂંકમાં કહું કે 5 વર્ષ થયા આ યુવાનો રાત દિવસ મહેનત કરી અને આપણા ઋષિવંશી સમાજને, નાય બ્રાહ્મણ સમાજને, વાણંદ સમાજને જ્યારે આનંદ કરાવતા હોય ત્યારે, ભાઈ બહેનો, મારી તમારી એક ફરજ છે કે આ યુવાનોને બળ આપો, ઉત્સાહ આપો, તાકાત આપી, સમર્થન આપો, સામર્થ્ય આપો, બહુ જરૂરી છે. કારણ જ્ઞાતિ ગંગા છે. હમણાં ભાઈ સાહિત્યકારે બખ્તરિયાભાઈ કીધું, મેં સાંભળ્યું કે જ્ઞાતિ એક નદી છે, જ્ઞાતિ એક ગંગા છે. એ ગંગાની અંદર, નદીની અંદર જ્યારે આપણે પ્રવાહમાં હાલતા હોય ત્યારે બાપ આપણે કોઈ હોકરા ન બનતા હોય એમાં. હા, હોકરા એટલા માટે ન બનતા કે નદીમાંથી છૂટું પડેલું એક વાણ, એક હોકરો એનો નાશ થાય હો. આવી સરસ મજાની આપણી જ્ઞાતિ, કારણ કે હવે આ ઘરનો ડાયરો છે એટલે મારી બળતરા છે ને એ મારે કેવી પડશે. હા, આવો નાનકડો સમૃદ્ધ સમાજ, બુદ્ધિજીવી સમાજ, અન્ય સમાજને પણ સાથે રાખનારી, રાખીને ચાલનારો સમાજ, બાપ સમાજની એકતા તોડવાના કોઈ પ્રયત્ન કરતા નહીં, સમાજના સંગઠનને તોડવાના કોઈ પ્રયત્ન કરતા નહીં, અને આ સમાજની અંદર એવા કોઈ છંદ કપટો જો પ્રયત્ન કરતા હશે ને તો સમજો એ ગંગા નથી, નદી નથી, હોકરા છે. એ હોકરાનો નાશ થઈ જાય. મિત્રો, મને તમને ખબર હોવી જોઈએ, કડવા પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ એક થઈ ગયો અને પાટીદાર શબ્દ લઈ ગયો. કેટલા વર્ષોથી આના મનની વિચારધારામાં અલગ અલગ ફરક હતો, પણ એક નેજા હેઠળ, કારણ કે અમારે એક બનવું છે, અમારે એક ના બનવું છે, અમારે એક મેવ બનવું છે, એટલે સાથે બેસી ગયા હે. આ છેલ્લા 2 દિવસમાં, ગઈકાલે ઉપલેડા હું કાર્યક્રમમાં મેં હાજરી આપી હતી, રાતે સાહિત્યના કાર્યક્રમમાં, એક આહીર સમાજની એક ખાલી ધ્વજની યાત્રા નીકળીને તો કેવડો મોટો આહીર સમાજ એક થઈને નક્કી કર્યું કે અમારા બાપની ધજા છે, દ્વારકાધીશની ધજા છે. હે, પણ દુઃખ સાથે કહું બાપ, આપણો સમાજ એક કેમ નથી થતો ને એની મને ચિંતા છે. મિત્રો, મારે એક બીજી વાત કરવી છે તમને. આપણે જગતના બધા લોકો કહી શકે અમે સેન મહારાજ, અમારા સેન મહારાજ છે ને એ અમારા આદ્ય દેવ છે, બધાય કહી જાય. કોઈ સેન મહારાજ પાસે ગયું? કોઈ સેન મહારાજની ભૂમિ ઉપર ગયું? કોઈ બાંધવગઢ ગયું કે ન્યા સેન મહારાજની શું દશા છે? હું આપણે હાલી નીકળ્યા અમે સેનવંશી, સેનવંશી, જય સેન મહારાજ. હું જઈ આવ્યો છું હમણાં, મેની જન્મભૂમિ જોઈ, મધ્યપ્રદેશના ઘોર જંગલની અંદર 15 કિલોમીટર પહાડ ઉપર શેન મહારાજની એક મૂર્તિ એક જર્જરી અવસ્થાની અંદર પડેલી છે. સામે રાજાએ આપેલો ગઢ જોવા મળે છે. કોઈ નથી કે વાત, હું તમે શેન મહારાજની વાતો કરી છે. અરે લુવાણા સમાજ હોય, રઘુવંશી સમાજ, જલારામ બાપા તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે છે, ભોજરામ બાપા હોય તો બધી જગ્યાએ છે, બગદાણા બાપા હોય તો બધી જગ્યાએ છે. અરે ચમાર સમાજની અંદર તમે વિચાર તો કરો હે, એના જે સંતો છે ને એ પણ ઘરે ઘરે છે, એની મૂર્તિઓ છે, અને મારો સેન મહારાજ ઘોર જંગલની અંદર એમને બેઠો છે. બાપ હું તમને કહું, હું અહીંયા ઓટલે બેઠો, ઓટલે બેસી અને 1/2 કલાક હું રહ્યો કે આ સેન મહારાજની આ દશા, આ સેન મહારાજની આ મારા વાણંદ સમાજે આ દશા કરી નાખી. આવનારો
થોડા દિવસો ની અંદર કે દિવાળી પછી હું પાછો ત્યાં જાઉં છું બાંધવગઢ જંગલ માં, કારણ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ માંથી જંગલ ડિપાર્ટમેન્ટ માં એનો મૂર્તિ છે, હું ત્યાં જવાનો છું. ત્યાંની સરકાર માં મેં મંજૂરી માંગી છે, ઘણું બધું કર્યું છે. મારે બાંધવગઢ ની અંદર શેન મહારાજ ની મૂર્તિ મોટી અને શેન આશ્રમ બનાવવો છે, એટલા માટે તમારા બધાની મારે સાથ સહકારની જરૂર પડશે. એમાંય પેલા મારી પોતાની જેટલી પ્રોપર્ટી છે, કારણ કે મારે દીકરા નથી, બે દીકરીઓ છે. દીકરીઓ હા અરે ભાઈ એટલે હું નવરો છું. મારી જેટલી રાજકોટની પ્રોપર્ટી, જેટલી મારી ધોરાજીની પ્રોપર્ટી, જેટલી મારી ઉપલેટાની પ્રોપર્ટી, બધી હું વેચી અને બાંધવગઢમાં શેન આશ્રમ બનાવવા માટે છે ને હું જાહેરાત કરું છું. બધી આપી દેવાનો છું, હું ત્યાં રહેવાનો છું બાંધવગઢ ની અંદર, અને આખા વિશ્વના વાણંદ સમાજને કહેવાનો છું કે આપણો બાપ જોઈ લ્યો, શેન મહારાજ જોઈ લ્યો. બાપ તમારા મારા બાવડાને તમારી તમામ પ્રકારની મારે જરૂર પડશે. હું દિવાળી પછી અભિયાન ઉપાડવાનો છું, શેન મહારાજનો જીર્ણોદ્ધાર કરવાનો છું. ઘણા બધા લોકો મને દાન મળી ગયું છે, મૂર્તિના દાતા મળ્યા, ચાર પાંચ રૂમના દાતા મળ્યા. ઘણા લોકોએ કીધું ભાઈજી તમે આગળ વધો, માગો અમે રૂપિયા આપશો. બાપ શેન મહારાજ માટે હું તમે વરસી જાઉં ને તો જગતની માલિપા બેન જરારામ પૂજાય છે ને, જગતની માલિપા જેમ ભોજનરામ પૂજાય છે, જગતની માલિપા અનેક એવા સંતો મહંતો પૂજાય છે, એમ મારો સંત મારો મહંત મારો બાપ શેન મહારાજ પૂજાવો જોઈએ એવો મારે તમારે આજે શરદ પૂનમના અગ્ર રાતે સંકલ્પ કરવાનો છે. જાજુના કે તમને આનંદ આવ્યો, આટલી સરસ મજાના કલાકારો નર્તનકોજી બેઠા છે, એ પણ એની રાહ જોઈ છે કે અમારું પાછું ક્યારે રાઉન્ડ છે. વધુ ન કહેતા બાપ એક વિલ્લો પોરબંદરની ભૂમિમાંથી દરિયાના મોજા હલેસા મારતા હોય હે, અને ઈ મોજાના હલેસા દરિયાને કાંઠે પોરબંદરની ભૂમિ સુદામા પુરીની અંદરથી એક બિલ્લો રામજી કચરા પાડલિયાનો દીકરો હેમરાજભાઈ પાડલિયા, એને નક્કી કર્યું છે કે મારે ઋષિ વંશમ સમાજ નિર્માણ કરવો છે. કોઈ પાસે ભીખ નથી માંગતા, અમુકના આપે છે. આજના આપણા ભોજનના દાતા પણ હેમરાજભાઈ છે. અત્યારે રાજકોટ છે, મારે હમણાં અડધી કલાક પહેલા વાત થઈ કે ભાઈજી હું ગાંધી અમદાવાદથી ગાંધી રાજકોટ પહોંચી ગયો છું, ત્યાં નહીં પહોંચી શકું, તમે રોડવી લેજો. બાપ ગર્વથી કોલર ટાઈટ કીને કહેવું પડશે કે અહમ ત્વમ ઋષિ વંશમ બોલવું પડશે બાપ, કારણ વેદમાં કીધું છે દુર્લભ જન્મ ભારતે, દુર્લભ જન્મ ભારત એટલે કે ભારતમાં જન્મ મેળો ભાગ્યશાળી છે, એ વાત સ્વીકારું છું, પણ દુર્લભ જન્મ ઋષિ વંશમ, મારો અને તમારો જન્મ ઋષિ વંશમાં થયો છે ને, એના જેવું જગતમાં બીજું કયું ભાગ્યશાળી જીવાતમાં હોય, કેવું બીજું ભાગ્યશાળી ખોડિયું હોય. ભાઈ બહેનો ઘણી બધી વાતો, કારણ કે હું કથાકાર છું, સાહિત્યકાર તો અટકી જાય, કથાકાર તો 3 કલાક આખે રાખે, પણ સમયની મર્યાદામાં એટલું કહું, જે યુવાનોએ 5-5 વર્ષ થયા અને હજી ચાલુ જ રહેવાનું છે, ભાઈજીનો સંપૂર્ણ સહકાર છે, હજી ચાલુ જ રહેવાનું છે. હા જેટલા ઓકરા અડાવે ને, ઓકરા તો બાપા પાસે નદીમાં જ હમાવવું પડે, કોઈના બાપની તાકાત નથી ઓકરો નદી બની જાય. હે નદીમાંથી છૂટો પડેલો ઓકરો આયલો જાય, આયલો જાય, આયલો જાય, 2 ખેતરમાં 5 ખેતરમાં 5 ગામડા આયલો જાય, પણ છેલે એને પાછું નદીમાં ભળવું પડે. ભલે ઓકરા આગા પાછા થયા રાખે, પણ આ નદી છે ને લીંબો જીવાશિષ ગ્રુપની, હે સંગઠન ગ્રુપની, એ નદીમાં મારે તમારે તણાવવાનું છે. જાજુ ન કહેતા બસ, જય લીંબોજ, જય શેન મહારાજ, જય ઋષિવંશી, જય.